શું આમાં ખાખ ગુજરાત પોલીસ ગુજરાતની મહિલાઓનું રક્ષણ કરશે એક એવી ઘટના છે જે જે ધન્ય અપરાધ કરતા ઓછી નથી એ ઘટનામાં પોલીસે કલમ લગાડવામાં પણ જાણે ચિંતા કરી હોય એ પ્રકારની આ ઘટના છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત છે વ્યારાની તાપી જિલ્લાના વ્યારામાં એક ફરિયાદ નોંધાય છે અને આ પોલીસ ફરિયાદમાં જે વાત લખવામાં આવી છે જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે એ ખરેખર ગુજરાત માટે ગુજરાતની મહિલાઓ માટે ખતરાની ઘંટી સમાન છે ઘટના કંઈક એ પ્રકારની છે છવ્વીસ વર્ષની એક પીડિત પોતાના પ્રેમી નીરવ સાથે વ્યારામાં રહેતી હતી પાંચેક દિવસથી તેઓ રૂમ રાખી બંને સાથે રહેતા હતા અને એક દિવસ તે પોતાના પ્રેમી નીરવ અને પોતાની એક સહેલી સાથે બહાર બાઇક પર નીકળે છે બાઇક પર ત્યારે જતા હતા દરમિયાન એક સ્વિફ્ટ કાર આતરે છે અને સ્વિફ્ટ કારમાં હોય છે એના પ્રેમી નીરવના માતા પિતા નીરવની માતા સુનિતા તેની સાથે નીરવના પિતા અને એક સ્નેહલ નામનો શખ્સ આ ત્રણેય લોકો ત્યાં આવે છે અને નીરવ સાથે સ્નેહલ સમજાવટ કરે છે કે નીરવ તું ઘરે આવી જા દરમિયાન પીડિતા ત્યાંથી ચાલી નીકળે છે થોડે દૂર પહોંચે છે ત્યાં સ્નેહલ નીરવને પોતાની સ્વિફ્ટ કારમાં બેસાડેલો હોય છે અને આ પીડિતાને પણ પોતાની સ્વિફ્ટ કારમાં બેસાડી ખુશાલપુરા નજીક લઈ જાય છે આ સમગ્ર ઘટના કપુરા નજીક બની રહી હતી કાર ખુશાલપુરા પાસે પહોંચે છે ચાર રસ્તા નજીક પહોંચે છે અને ત્યાં નીરવના માતા પિતા પણ પહોંચે છે નીરવના માતા સુનિતાબેન સરપંચ પણ હોવાનું સામે આવી રહ્યું છે નીરવના માતા સુનિતાબેન આ યુવતીને લાકડી વડે ફટકા છે સ્નેહલ પણ માર મારે છે અને નીરવના પિતા પણ પણ ઢોર માર માર છે મારીને જાણે સંતોષ ન હોય એ પ્રકારે નીરવની માતા સુનિતાબેન આ પીડિતાના કપડાં ઉતારે છે તેનું જીન્સનું પેન્ટ ઉતારી નાખે છે ટૂંકમાં કહીએ તો આ દીકરીને નિર્વસ્ત્ર કરવામાં આવે છે નિર્વસ્ત્ર બનેલી આ પીડિતા પોતાની જાત બચાવવા માટે એક વાડીમાં જાય છે શેરડીનું આ ખેતર છે ખેતરમાં તે છુપાઈ જાય છે અને સાંજ સુધી બેઠી રહે છે બાદમાં તેના માતા પિતા તેની શોધમાં નીકળે છે અને પોતાની દીકરીને શોધે છે ત્યારે તેઓ પણ અચંબિત રહી જાય તે સ્થિતિમાં તેની દીકરી તેને મળે છે એટલે કે નિર્વસ્ત્ર મળે છે અર્ધ નિર્વસ્ત્ર મળે છે આ બાબતે એ પોલીસ સ્ટેશનમાં ગુનો તો નોંધાયો અમે તપાસ કરી કે આ મામલે ગુનો શું નોંધવામાં આવ્યો છે ને ફરિયાદ શું નોંધાય છે ફરિયાદ શબ્દ સ જેથી કરીએ નોંધાવી તેમાં જીન્સનું પેન્ટ ઉતારવાની વાત છે માર મારવાની વાત છે ઉઠાવી જવાની વાત છે તો પછી અમને સવાલ થયો કે આઈપીસીની કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે અને એકસો ચૌદ અને જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ શા માટે કારણ કે આ ફરિયાદમાં તો મહિલાના કપડા ઉતારવાની પણ વાત છે તો ત્રણસો ચોપનની કલમ કેમ ના લાગે આ બાબતે જ્યારે અમે જરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે વાત કરી ત્યારે પોલીસ સ્ટેશનના પીઆઈએ અમને માહિતી આપીએ ચોંકાવનારી હતી કે આરોપીઓને અમે છૂટા કરી દીધા છે કારણ કે સુપ્રીમની ગાઈડલાઈન છે સાત વર્ષથી નીચેની કેદની સજાની જોગવાઈ હોય એ કિસ્સામાં જામીન લેવાની જરૂર નથી રહેતી સુપ્રીમની આ ગાઈડલાઈન પ્રમાણે એકતાલીસ મુજબ નોટિસ આપવાની રહે છે અને નોટિસ બાદ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાની બાહેધરી આપવાની હોય છે પરંતુ આ જધન્ય અપરાધ હોય ત્યારે આપણે એમને જામીન પણ ન લેવડાવીએ આ સવાલ બાદ અમે આઈપીસી એક્ટ ત્રણસો ચોપન કેમ ના લાગ્યા એ વિશે સવાલો કર્યા અમે ડીવાયએસપી એસપી સુધી સવાલ કર્યા ત્યારે જઈ અને આ મામલે આઈપીસી ત્રણસો ચોપન બી અને આઈટી સડસઠ એની કલમ નોંધવામાં આવી છે આ મહત્વની વાત છે કે આરોપીઓની ધરપકડ થવી જોઈતી હતી પરંતુ અટકાયત કરી અને આ મામલાને શાંત કરવાના પ્રયાસો થયા અમે જ્યારે આ મામલાને લઈ પીઆઈથી ડીવાયએસપી સુધી સવાલો કર્યા ત્યારે વ્યારા પોલીસ સ્ટેશનના અમને કહે છે કે હજી હવે આ આરોપીઓને મુક્ત નથી કર્યા અમારી અટકાયતમાં જ છે તો પહેલાં તમે કહ્યું હતું કે આરોપીઓની અટકાયત કરી તેમને મુક્ત કરવામાં આવ્યા છે એ સાચું વિધાન કે પછી તમારી અટકાયતમાં છે એ સાચું વિધાન પત્રકારો જ્યારે ખણખોદ કરવા લાગે તપાસ કરવા લાગે ત્યારે જઈ અને આ તંત્ર ત્યારે જઈ અને અધિકારીઓ કામગીરી કરે છે આમાં શું ખા ખા ગુજરાત પોલીસ મહિલાઓની રક્ષા કરશે આ મુદ્દો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ ધ્યાને લેવો પડશે કારણ કે ગુજરાતના પોલીસ તંત્રની અંદર આ પ્રકારે મહિલા વિરોધી ગુનાને પણ આપણે ખૂબ લાઇટલી લેતા હોઈએ અને આરોપીઓને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એવું કહી અટકાયત પૂરતો સવાલ પેદા કરી દેતા હોઈએ ત્યારે કેટલા એવા કિસ્સાઓ છે જેની અંદર સાત વર્ષથી ઓછી કેદની જોગવાઈ છે માટે પોલીસે આ પ્રકારે અટકાયતી પગલાં લઈ મુક્ત કરી દીધા છે અને જામીન સુધા નથી લેવડાવ્યા એની પણ તપાસ થવી જોઈએ કારણ કે મોટા ભાગના કિસ્સામાં વજન કામ કરતો હોય છે આ કિસ્સામાં પણ વજન કામ કરી ગયો છે કે શું અથવા તો આ કિસ્સામાં વજન કામ કરવાનો હતો અને નવજીવન ન્યૂઝને ખબર પડી માટે કદાચ આ વજનનો વજન નીકળી જશે એવું થઈ રહ્યું છે આ સમગ્ર મામલો તપાસ માગે તેવો છે આ જ પ્રકારની વિગતો આ જ પ્રકારના સમાચારો સાથે મળતા રહેશે નવજીવન ન્યૂઝ પર તમે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે પર